છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અડસઠ તાલુકા એવા છે કે જ્યાં વરસાદ નોંધાયો છે ચોવીસ કલાકમાં એકસો અડસઠ તાલુકામાં વરસાદ પડ્યો વલસાડ તાલુકામાં સવા છ ઇંચ વરસાદ પડ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડ તાલુકામાં સવા છ ઇંચ નવસારીના ગણદેવીમાં સવા પાંચ ઇંચ વરસાદ પડ્યો ખેરગામમાં પણ સવા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે તો નવસારી તાલુકામાં પણ સવા પાંચ ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ વલસાડના પારડીમાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો તો નવસારીના ચીખલીમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અડસઠ તાલુકા કે જ્યાં વરસાદ વરસ્યો વલસાડના પારડીમાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો વલસાડ તાલુકામાં સૌથી વધારે સવા છ ઇંચ વરસાદ

ઉમરગામમાં વરસાદના કારણે વાતાવરણ ઠંડકવાળું બની ગયું છે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે વલસાડના ધરમપુરમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો નવસારીના ગણદેવીમાં સવા પાંચ ઇંચ વરસાદ ખેડૂતો ખુશ થઈ ગયા છે તાપીના સોનગઢમાં પોણા ત્રણ ઇંચ વરસાદના કારણે શહેરી વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ આ તરફ સુરતના મહુવામાં છેલ્લા ચોવીસ કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે વલસાડના પારડીમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો રસ્તાઓ જળમગ્ન બન્યા છેલ્લા ચોવીસ કલાકમાં સુરતના મહુવામાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો તો પંચમહાલના મોરવા હડફમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે વલસાડ તાલુકામાં સૌથી વધારે સવા છ ઇંચ તાપીના ડોલવણમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો જેના કારણે શહેરી વિસ્તારમાં બફારો ઓછો થયો તાપીના વાલોડમાં અઢી ઇંચ વરસાદ પડ્યો નવસારી તાલુકામાં સવા પાંચ ઇંચ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે સુરતના બારડોલીમાં પણ વરસાદ પડ્યો અઢી ઇંચ વરસાદ પડ્યો છેલ્લા ચોવીસ કલાકમાં છોટા ઉદેપુરના કવાટમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે તો ડાંગના વઘઈમાં પણ સવા બે ઇંચ વરસાદ વરસ્યો જેના કારણે કેટલાય ધોધમાં ઝરણા વહેતા થયા છે ધોધ જીવંત થયા છે વલસાડના કપરાડામાં પણ સારો વરસાદ પડ્યો ખેરગામમાં સવા પાંચ ઇંચ વરસાદ તો આ તરફ ભાવનગરના ઉમરાળામાં બે ઇંચ વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ તો સુરતના બારડોલીમાં અઢી ઇંચ વરસાદ પડ્યો જેના કારણે ખેડૂતો ખુશ છે કેમ કે વાવણી પછી પણ સારો વરસાદ પડ્યો છોટાઉદેપુરના કવાટમાં અઢી ઇંચ વરસાદ પડ્યો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અડસઠ તાલુકા એવા છે કે જ્યાં વરસાદ પડ્યો છે ડાંગના વઘઈમાં પણ વરસાદના કારણે વાતાવરણ આહલાદક બની ગયું છે વલસાડના કપરાડામાં બે ઇંચ વરસાદ પડ્યો છે તો નવસારીના ગણદેવીમાં સવા પાંચ ઇંચ વરસાદ પડ્યો સુરતના ઉમરપાડામાં બે ઇંચ વરસાદ પડ્યો નવસારી તાલુકામાં સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો તો ભાવનગરના ઉમરાળામાં બે ઇંચ વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા કેમ કે આ વરસાદ તેમના પાક માટે સારો સાબિત થઈ શકે છે ચીખલીમાં સવા ચાર ઇંચ વરસાદ તો ડાંગના સુબીરમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં તાપીના ઉચ્છલમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો નવસારીના વાંસદામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે તો ખેરગામમાં સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો નવસારી તાલુકામાં પણ સવા પાંચ ઇંચ વરસાદ આ તરફ ગીર સોમનાથના સુત્રાપાડામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે વલસાડના પારડીમાં સાડા ચાર ઇંચ ભરૂચના નેત્રંગમાં દોઢ ઇંચ નવસારીના ચીખલીમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરીએ તો હવામાન વિભાગે આપેલા સત્તાવાર આંકડા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં જુનાગઢના વિસાવદરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો નવસારીના ગણદેવીમાં સવા પાંચ ઇંચ ભરૂચના જંબુસરમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે નવસારીના ખેરગામમાં પણ સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો અમરેલીના ધારીમાં પણ એક ઇંચ વરસાદ વરસવાના કારણે બફારો ઓછો થયો છે ભાવનગરના શિહોરમાં એક ઇંચ વરસાદ પડ્યો આ તરફ વલસાડના પારડીમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે નવસારીના ચીખલીમાં પણ સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં અઠ્યાવીસ પોઈન્ટ બાર ટકા વરસાદ વરસ્યો છે અત્યાર સુધીમાં અઠ્યાવીસ પોઈન્ટ બાર ટકા વરસાદ સિઝનનો વરસી ચૂક્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં અમરેલીના ધારીમાં એક ઇંચ વરસાદ વરસ્યો જંબુસરમાં પણ એકાદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને હજી પણ નવસારીના કેટલાક વિસ્તારોમાં મેઘાવી માહોલ છે નવસારી તાલુકામાં સવા પાંચ ઇંચ વરસાદ પડ્યો ભાવનગરના શિહોરમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે ખેડાના મહેમદાબાદમાં એક ઇંચ વરસાદ પડ્યો નવસારીના ચીખલીમાં સવા ચાર ઇંચ વરસાદ પડ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો અડસઠ તાલુકા એવા છે કે જ્યાં વરસાદ નોંધાયો છે સૌથી વધારે વલસાડમાં તાલુકામાં સવા છ ઇંચ વરસાદ પડ્યો છે રાજ્યમાં સીઝન અત્યાર સુધીમાં અઠ્યાવીસ પોઈન્ટ બાર ટકા વરસાદ વરસી ચૂક્યો છે હજી પણ હવામાન વિભાગની આગાહી છે કે હજી કેટલાક દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં એકત્રીસ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે તો મધ્ય ગુજરાતમાં સીઝનનો અઢાર વરસાદ વરસ્યો છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં સાડત્રીસ પોઈન્ટ પંચાવન ટકા વરસાદ વરસી ચૂક્યો છે